કે છે ને બાઉદ્દી ને ખાલી બે લાકડા આપ્યા, પણ કોના માટે આપ્યા એ બહુ મહત્વનું છે. એટલે આવા સંતના માટે આપણે જે થોડું કરીએ તો પણ એ વધુ બની જતું હોય છે, એવો આ પ્રસંગ પાર્લામેન્ટની અંદર થયો. અને ત્યાર પછી સ્વામીશ્રી ત્યાંથી લૂંટણ પધાર્યા. બધાની ખૂબ ઈચ્છા હતી કે પાર્લામેન્ટમાં શું થયું એ હકીકત બાકી હતી, એટલે મને કહેલું કે આ વાત તમે કરજો. એટલે આપણે આ વાત આ પાર્લામેન્ટની અહીં થઈ, એટલે આપણને થોડું એ મહત્વ થયું કે આજે આપણો જે સત્સંગ છે તેનું મહત્વ ઇંગ્લેન્ડે પણ નોંધ્યું છે. અને પાર્લામેન્ટ સુધી પણ જે સ્વામીશ્રીનો અવાજ ગયો કે એમના આશીર્વાદ પહોંચ્યા, એમના પગલાં પડ્યા, એ આપણા માટે બહુ મોટી વાત થઈ. જે સ્વામીશ્રી અહીં યોગી બાપા પધાર્યા, મંદિરની સ્થાપના કરી, અને એ વખતે સંકલ્પો કરેલા. યોગીજી મારે જે નૈરોબીમાં એક વાત કરી મને બરોબર યાદ છે કે સ્વામીશ્રી કહ્યું કે આ અધિવેશન જેમ નૈરોબીમાં થયું એવું અધિવેશન લંડનમાં થશે. એ વખત આપણે ઠેકાણું ન હતું. પછી કહ્યું કે આવું અધિવેશન અમેરિકામાં થશે, આવું અધિવેશન જાપાનમાં થશે. આ યોગી બાપાના મોટા પ્લાન. ત્યારે યોગીજી મહારાજે આવા સંકલ્પો કરેલા. અહીંથી જયારે યોગીજી મહારાજ બોમ્બે જતા હતા 7/7/70, ત્યારે એ સમયમાં યોગીજી મહારાજ ની સાથે પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા. અને અમે ફ્રાન્સની અંદર ઓર્લી એરપોર્ટ ઉપર સ્વામીનું એરોપ્લેન ઉભેલું, ત્યારે સ્વામીએ પ્રમુખ સ્વામીને કહ્યું તમે જરા નીચે ઉતરી અને પગલા કરી આવો. અમે યાદ હતું, અમે ઉપર બેહી રહેલા, પણ સ્વામી પ્રમુખ સ્વામીને કહેલું કે પગલા કરી આવો. ત્યારે 1970 ની 7 જુલાઈએ પ્રમુખ સ્વામી મહારાજે ફ્રાન્સની ધરતી ઉપર ચરણારવિંદ મૂકેલા. અને એ વખતે સ્વામી યોગીજી મહારાજ અંદર ડાયરી લખતા હતા, મારી ડાયરીમાં લખતા હતા કે આ ભૂમિ ઉપર એરોપ્લેન ઉડે છે તો નીચે જે મનુષ્ય ચાલે છે, જે જીવ જંતુઓ છે, એ બધા બીજે જન્મે સત્સંગમાં જન્મ ધારણ કરશે. અમને બહુ નવે લાગી. પછી અમે ઝુરિચમાં ગયા, ત્યાં એરોપ્લેન ઉભેલું, ત્યાં પણ સ્વામી ડાયરીમાં આવા આશીર્વાદ લખેલા. અને ત્યાર પછી બેરૂત થઈને સ્વામી મુંબઈ પહોંચેલા. સ્વામીએ દ્રષ્ટિ કરેલી આ યુરોપ ખંડ ઉપર યોગી બાપાએ ખૂબ સારી રીતે, અને એના ફળ સ્વરૂપે સંતોનું વિચરણ શરૂ થયું. 1982માં સ્વામીશ્રી આ હોલનું ઉદઘાટન કરવા પધાર્યા, જેમાં આપણે બેઠા છીએ. એ વખત ડોક્ટર સ્વામીને આજ્ઞા કરી કે યુરોપમાં જાઓ, અને એ મંડળ યુરોપની અંદર ગયું અને ઘણા બધા દેશોની અંદર એ મંડળ ફર્યું. ફ્રાન્સની અંદર, પોર્ચુગલની અંદર, સ્પેનની અંદર, ત્યાં બધે સંતો હોલેન્ડ બેલ્જિયમમાં બધે વિચર્યા ડોક્ટર સ્વામીને બધાએ, અને એક પડ છાંટીને તૈયાર રાખેલું. અને પૂજ્ય સ્વામીશ્રીની યોગી બાપાની બધાની દ્રષ્ટિ તો હતી, સ્વામીએ પણ ચરણાવિંદ મૂકેલા. અને ત્યાર પછી વળી પાછા સંતો આવવા માંડ્યા, એમાં 2-3 મંડળો અક્ષય સ્વામીનું, ત્યાર પછી મહંત સ્વામીનું, એમ યુરોપની ધરતી ઉપર સંતો તો ફરવા માંડ્યા. પૂજ્ય સ્વામીશ્રીનો આ પ્રવાસ અહીં ગોઠવાયો ત્યારે એ વખતે યુરોપ પણ જવું એવું નક્કી થયું. કારણ કે ત્યાંના ભાઈઓને પણ બહુ આગ્રહ હતો, કારણ કે સંતો 2-3 વખત જઈ આવેલા કે સ્વામીને હવે તમે લાવો. એટલે એ દ્રષ્ટિથી સ્વામીનું જવાનું અહીં નક્કી થયું. હવે એ વખતે એ વાત થઈ કે બેલ્જિયમ અને હોલેન્ડે બધે જવાનું. સ્વામીશ્રીની તબિયતને અનુકૂળતા નહીં હોવાથી અમુક જ આપણે પ્રદેશ ગોઠવેલા, અને અમુક પ્રદેશમાં સંતોનું મંડળ ફરે એવું નક્કી કરેલું. એવી વાત ચાલતી હતી. ત્યાં સ્વિટ્ઝરલેન્ડથી શાંતિભાઈ આવ્યા, યુગાન્ડાથી ત્યાં પહોંચેલા. એ કે આ તમે કેવું વર વગરની જાન જેવું તો ચરો તરવા બોલે ને, સ્વામી ના આવે ને સંતો આવે ને પછી આવું બધું બરોબર નહીં, માટે આપ બાપા પધારો, એટલો બધો આગ્રહ કર્યો. હવે અમારા બધાના વિઝા મુંબઈથી તો એક દેશના હતા, પણ જવાનું અમારું બધું બધી જગ્યાએ નહીં રાખેલું. પણ સ્વામીનો એટલો બધો, સ્વામી કહ્યું શું કરીશું આમ તેમ, મીટિંગ કરી અમારી સાથે આમ તેમ, બાપા હવે આપની ઈચ્છા તો તબિયત, સ્વામી કે આપણે જવું જ છે. હવે એમનો સંકલ્પ યુરોપની ધરતીને પાવન કરવાનો, એટલે એમનું સ્વિટ્ઝરલેન્ડ નક્કી થયું. એની સાથે બધા દેશોનું ગોઠવાયું. વિઝાની અંદર માથાવટો ઘણી બધી આગી પાછી હતી, પરંતુ બધા અહીં ગુણવંતભાઈ, નવીનભાઈ ને બધા મંડ્યા અને એ બધું થયું. ટિકિટો માટે વિનોદભાઈ આગા પાછા, કારણ કે બધું બદલાય ને આમ થાય ને તેમ થાય, પણ છેવટે બધું ફાઇનલ થતું ગયું. અને અહીંથી 3 તારીખે નીકળવાનું થયું. એ પૂર્વે આપણા સંતો 2 વાનની અંદર હોલેન્ડને પહોંચી ગયેલા. આપણી બધી યોજના બધી સારી હતી મંડળની, એ રીતે જેને કહે ને એડવાન્સ પાર્ટી બધા યુવકોની ગયેલી, યુવકોના બધાના નામ નથી થતો, પણ 2 વેનની અંદર એટલે મોટર હોમની અંદર યુવકો પહોંચી ગયેલા પેરિસની અંદર, એટલે હોલેન્ડને થઈને પેરિસમાં આવી ગયેલા. અને પૂજ્ય સ્વામીશ્રી પધાર્યા. ત્યાં પ્રવીણભાઈ ભાવસાર છે, અને એ આપણા સત્સંગ મંડળના પ્રમુખ છે. એક ચંદ્રકાંતભાઈ છે, પછી રમેશભાઈ છે, નરેશભાઈ છે, બધા ખૂબ સારી નિષ્ઠાવાળા એ બધા ભક્તો. અને ખૂબ એમનો ભાવ કે પૂજ્ય બાપા અહીં પધારે, અમને ખૂબ આનંદ થાય. અમને જરા ઋતુની બહુ બીક હતી કે કેવી હશે શું હશે, પરંતુ ભગવાનની એવી કૃપા થઈ કે આખી ટૂરની અંદર અમને લંડન કરતા વિશેષ ગરમી રહેલી. એટલે એ પણ એક પરચો, એની વાત હું આગળ કરતો જઈશ. એટલે એ ઋતુ બહુ અનુકૂળ રહી ગઈ, અને એમાં પૂજ્ય સ્વામીશ્રી પધાર્યા. એડવાન્સ પાર્ટીએ બધી તૈયારી કરી રાખેલી, રસોઈ તૈયાર હતી, કારણ સંતો આગળથી પહોંચી ગયેલા, એટલે અમને ટાઈમ પણ એરોપ્લેનના બહુ અનુકૂળ રહેતા. અને ત્યાં અમે
પહોંચી ગયા. સરસ રીતે બધાને ઉમંગનો પાર નહીં, બધા દંડવટ કરવા માંડી પડ્યા એરોડ્રોમ ઉપર, અને બધી મોટરોની બધી વ્યવસ્થા રાખેલી. એ પ્રમાણે પ્રવીણભાઈના ઘેર ગયા અને પછી સાંજે સભા રાખવામાં આવેલી. હવે એ સાંજની સભા પણ બહુ સારી થઈ. લગભગ 450 જેટલા ભાઈઓ આવેલા અને એ બધા ખૂબ રાજી થયા. લગભગ બધાને 8 કોડી તો અમારી કંઠી વપરાઈ ગઈ. બધાને કંઠીઓ પહેરાવી, સ્વામી કોઈક હિન્દુસ્તાનથી આવી ગયા છો, કારણ કે ત્યાં છે ને બધા આમ બહુ વ્યવસ્થિત રીતે, જેને કંઈક હકો મળ્યા એવા એવા નથી, જરા આગા પાછા છે બિચારા, પોલીસથી ડરતા ફરતા એવા જ, બહુ સારી રીતે થયેલા હોય એવા તો બહુ જૂજ છે. એટલે એ બધાને સ્વામી આશીર્વાદ આપ્યા કે ભલે આવી પડ્યા છો પણ સંસ્કાર ખોતા નહીં, દારૂ માંસમાં પડી જતા નહીં, કારણ કે આ ભૂમિનો ગુણ તરત લાગી પડ્યો છો. તરત ઓન ધ સ્પોટ જેમ રાવણના સિંહાસન ઉપર લક્ષ્મણ બેઠા ને સીધો કરંટ લાગ્યો, કોણ છે રામલો, એવી આ ભૂમિ છે કે 10-10, 100-100 પેઢીથી જે સંસ્કાર જાળવેલા હોય પહેલી જ પેઢીએ ખતમ. ધરતીની કરંટ કોણ જાણે લાગતો હોય છે. એટલે સ્વામીએ એ બધી વાતો કરી અને પછી બધાને ખૂબ સુખ આપ્યું. બીજે દિવસે ત્યાંના મંડળનો ખૂબ પ્રેમ આવી ગયો કે સ્વામી પેરિસ ઉપર જો પુષ્પવૃષ્ટિ કરે ને તો પેરિસમાં કંઈક સંસ્કાર થાય, સીન નદીના સીન બળી જાય ને બધું આ તે ઇધર ઉધર. એટલે એ લોકો હેલિકોપ્ટર તૈયાર કર્યું અને પ્રમુખ સ્વામીને હેલિકોપ્ટર ઉપર બેસાડી અને આખા પેરિસ ઉપર પુષ્પવૃષ્ટિ કરાવી. એ પણ એક મોટો પ્રસંગ થયો. આ બધી હું વાતો કરું છું, તમને વિડીયોમાં દેખાશે, કારણ કે ભરતે બહુ સારી વિડીયો બધી લીધેલી છે. એટલે તમને એક વખતે આ યુરોપ યાત્રાના પૂરા દર્શન થશે. પછી વળી સંત હરિભક્તોની ઈચ્છા હતી કે સ્વામી એફિલ ટાવર ઉપર જોઈને દ્રષ્ટિ કરે, તો ઠેઠ એફિલ ઉપર લિફ્ટની અંદર ચડાવ્યા. કઈક નાની સીડી હતી, સંતો એમ આથનિક લિફ્ટ બનાવી દીધી, એના ઉપર બેસાડી અને સ્વામીને 10 પગથિયા ઓર ચડાવી દીધા. અને ઉપરથી વળી પછી પુષ્પવૃષ્ટિને એવું બધું કર્યું અને બધા બહુ સારી રીતે વ્યવસ્થા ત્યાં આગળ થઈ ગઈ. અને હવે સ્વામીશ્રીએ પેરિસની અંદર પણ આખો સારો આનંદ આપ્યો અને ત્યાર પછી ત્યાં બધું સરસ મંડળ પણ સ્થાપી દીધું. દરેકને ભાવ પણ બહુ આવી ગયો. એક બહેને જે સતી ગીતા નામનું પુસ્તક લખેલું છે, એની અમારે તો કંઈ સાધુ તરીકેનો કોન્ટેક્ટ થયો નહોતો, પણ વાયા વાયા કરીને એ પુસ્તકો પણ અમે મેળવ્યા અને આપણને ખ્યાલ આવ્યો કે આ ભૂમિ ઉપર પણ મુક્તાનંદ સ્વામીની થીસીસ પેરિસ યુનિવર્સિટીમાં લખાયેલી છે. એ પણ હું અહીંની લાઇબ્રેરી માટે પણ લાવેલો છું. અને ત્યાર પછી ત્યાં બધાને ભાવ બહુ. સ્વામીશ્રી સાંજે જમવા જતા હતા રમેશભાઈના ત્યાં, ત્યારે આપણા યુવકોએ બધું મોટર વાનમાં બધી વ્યવસ્થા રાખેલી, એ બિચારા ઉભા ઉભા રોટલી ભાખરી વણતા. સ્વામી કે ચાલો હું વણી આપું, સ્વામીએ ભાખરી વણી આપી બધી. એટલે એ પણ બધાના માટે બહુ એક સ્મૃતિ થઈ ગઈ. અને આ તો કહે છે ને બાદશાહ ત્યાં બજાર જવું, હવે પેલાના ત્યાં વ્યવસ્થા ઓછી વધતી જે હોય, પણ અમારો 56 સ્ટાફ ત્યાં જઈને પડેલો, કારણ કે અહીંથી યુવકોને પણ થયું કે બાપાનો લાભ લઈ, પણ ક્યાં લેવો વિચાર તો કર, પેલાનો ક્યાં બેહાડવા 10x10માં. પણ બધા પહોંચેલા, સૌ સૌની રીતે વ્યવસ્થાઓ સારી રીતે થઈ ગઈ. કોઈ વાનમાં, કોઈ બીજે ત્રીજે, કોઈ હોટલમાં, કોઈ કોઈના ઘરે, કોઈ આગા પાછા, પણ 56 અમે ગોઠવાઈ તો ગયા. અને ત્યાર પછી સ્વામીશ્રી ત્યાંથી નીકળ્યા. એ વખતે હા સભાની અંદર એક ભૂલી ગયો, આપણા જે કાઉન્સિલર જ્યોતિષ સિંહા પણ આવેલા અને એ પણ બહુ રાજી થઈ ગયા કે સ્વામી તમે આવ્યા, એના માટે બહુ ઘણું સારું થયું. અને ત્યાર પછી સ્વામીશ્રી 5મી તારીખે ઓર્લી એરપોર્ટ ઉપર, જે યોગી બાપાની પ્રસાદીનું હતું, ત્યાંથી પછી લિસ્બન જવા નીકળ્યા. લિસ્બનનો ઇતિહાસ તો મેં આપને કહ્યો. હવે આ લિસ્બનની અંદર પણ આપણી એક પાર્ટી પહેલી પહોંચી ગયેલી, ડીસી પટેલની, એટલે એ પણ બધા ગોઠવાઈ ગયેલા. મુશ્કેલીઓ ઘણી હતી, અહીંથી ફેરીની હડતાલ ને બધું હતું, પણ સ્વામીની કૃપાથી બધું સરખું થતું ગયું અને એ બધા ત્યાં આગળ પહોંચ્યા. અને ત્યાં સાંજે ચર્ચના હોલમાં બહુ સારી સભા થઈ. અને હવે એ વખતે થયું કે જ્યારે સ્વામી 1984માં ગયેલા ત્યારે એક બર્નાન્ડિનો નામનો એક નાનો છોકરો, હવે એના ફાધર અલ્બિનો અને એની મા લુસિયા એને લઈને પેલું ખ્રિસ્તનું બહુ મોટું બધું સ્ટેચ્યુ છે ને ત્યાં લાવેલા. છોકરો મૂંગો, છોકરો વધે નહીં, બુદ્ધિ ઓછી એવો હતો. અને સ્વામીના માટે એમને ભાવ, એટલે સ્વામી પાસે લાવી દીધા એક્સિડેન્ટલી. સ્વામીએ માથા ઉપર હાથ મૂક્યો, એ દિવસથી એનામાં ફેરફાર થઈ ગયો. બોલતો થઈ ગયો, બરોબર સમજતો થઈ ગયો, ઊંચાઈ વધી, બુદ્ધિ વધી. અને એ લોકોને એમ થયું કે હવે સ્વામી આવે એટલે આપણે દર્શન કરવા. તો 400 કિલોમીટરથી એ લોકો ખાસ બધે છોકરાને લઈને દર્શન કરાવવા લાવેલા. છોકરો નાનો એટલો હોશિયાર, 7 વર્ષનો, કે સ્વામી પહેલા આવેલા એ વખતે એમણે ચાંદલો નહીં કર્યો, કે બપોરે નાયા પછી ધોઈ નાખ્યો, એ એને યાદ, કે ભૈરાવથી છેટાડે છે એ યાદ. અને એટલો બધો સ્વામી સાથે વાતોચીતો ખૂબ ખરી, સ્વામીએ માથા ઉપર હાથ મૂક્યો, પ્રસાદી આપી, એટલો રાજી થઈ ગયો છોકરો. અને એ છોકરાને પછી કોઈએ પછી કહ્યું કે આ લોકોને મોડું થતું હતું, એટલે મહેન્દ્રભાઈ કહ્યું કે અમે તમને ટેક્સીમાં મોકલી દઈએ અને ટેક્સીના પૈસા અમે આપી દઉં. છોકરો કહે અમે તમારા મહેમાન કહેવાય, તમે અમને પૈસા આપો બરોબર કહેવાય નહીં, એટલે બુદ્ધિ બરોબર આવી કહેવાય ને. એટલે એને આટલો બધો ખ્યાલ આવી ગયો, એ સ્વામીની કૃપા. એ લોકો જો સ્વામી ના મળ્યા હોત તો આ છોકરાને અમે ખોઈ બેસત. તો સ્વામી આ એક પરચો ત્યાં પણ પૂર્વે કરેલો, એ લોકો પણ મળી ગયા. એની અંદર એક લાલચંદ નથરમલ કરીને એક સિંધી ભાઈ રહે છે.
હવે સિંધીબાઈ મુંબઈમાં હતા અને મુંબઈની અંદર ફરતા ફરતા દાદરમાં એ બાજુ કોક સિનેમા જોવા આવેલા, એટલે સિનેમાની ટિકિટ લેવી હતી તો એમણે જોયું કે એક કલાકની સિનેમાની તો વાર છે, એટલે કે હું કરવું શું આંટા મારવાના એક કલાક, એટલે એમ થયું લાવો જરા ફરી. એટલે એના વાઈફને ફરતા 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 આમ આવ્યા, ફરતા ફરતા આપણા સ્વામિનારાયણ ચોક છે ને દાદર મંદિરનો ત્યાં આવ્યા. મોટું મંદિર જોયું કે આ શું છે, કે મંદિર છે સ્વામિનારાયણનું, કે ચાલો દર્શન કરીએ. દર્શન કરવા આવ્યા 7 વાગેલા. હવે કે પેલો સિનેમાનો ટાઈમ તો ગયો, કે મરવા દો સિનેમા, આપણે અહીં દર્શન કરીએ. અને કોકે કહ્યું કે તમે આરતીમાં ઉભા રહેશો ને, 1.5 કલાક વાર છે, 6:30 વાગેલા, તો પ્રમુખ સ્વામી અહીં જ છે, દર્શન આરતી કરવા નીચે આવે છે, તો કે આપણે દર્શન કરીએ, મોટા સંતો હોય તો. અને સ્વામી આવ્યા, સ્વામીના પહેલા વહેલા દર્શન થયા, અને પહેલા જ એને પ્રીતિ લાગી ગઈ, એવી લાગી ગઈ કે રોજ પછી તો પૂજામાં આવવા માંડ્યા, કલાક કલાક 2-2 કલાક રોજ બેસે. અને પછી સ્વામીને કહ્યું, સ્વામી હું સ્પેન રહું છું અને આપ જરૂરથી મારા ઘેર પધારો. હવે સ્વામી કહ્યું કેવી રીતે બને, અમારો તો ત્યાં જવાનો કોઈ પ્લાન જ નહીં, અને જયારે વિઝા અમે લેવાના હતા ત્યારે અમે તો અમારા જ નામ મોકલેલા, સ્વામીને નહીં મોકલ્યું, એણે એની મેળે સ્વામી નામ લખી દીધું, સ્વામી વગર તો મારે ચાલશે જ નહીં, માટે સ્વામીને તો એમ બોલાવો બોલાવો ને બોલાવો. તો એનો એટલો બધો પ્રેમ, એના પ્રેમને વશ થઈ અને પ્રમુખ સ્વામી સ્પેનમાં બાર્સેલોનામાં પધાર્યા, અને એના ઉમંગનો કોઈ પાર ન રહ્યો. એટલે સ્વામી મેં ઘણા સંતો સેવેલા જ, પણ મને કોઈના માટે આટલો બધો પ્યાર પ્રેમ નથી થયો, મને આપના વિશે એક પ્રેમ થઈ ગયેલો છે. અને પછી એને સિંધીઓને ભેગા કર્યા અને રાતના 10 થી 12 વાગ્યા સુધી સભા થઈ. એમાં ઘણા બધા સ્પેનિશ લોકો પણ આવ્યા, કારણ કે ત્યાં રાધા સ્વામીના અને સિદ્ધાનંદ સ્વામીના બધા શિષ્યો છે, પણ બધા બહુ પ્રભાવિત થઈ ગયા હિન્દીમાં. ત્યાં તો જોકે અમે સભા કરેલી, દરેકને કારણ કે આ તકલીફ કોન્ટિનેન્ટમાં એ કે અંગ્રેજી તો ત્યાં કેન્સલ ચાલે જ નહીં, એટલે પછી અમારા સાથે અંગ્રેજી બોલનારા તો અંગ્રેજીમાં થવાનું થાય જ નહીં, એટલે ગુજરાતી હિન્દી ને એવું બધું કરી અને બધું ચલાવતા. પણ બધાને ખૂબ ભાવ થયો અને દરેકને ખૂબ આનંદ આનંદ આવી ગયો. અને પછી સ્વામીશ્રી બહુ રાજી થયા. એના પૂર્વેની એક મહત્વની વાત રહી ગઈ, સ્વામી બાર્સેલોના આવા જયારે એરોડ્રોમ ઉપર આવેલા ત્યારે બધા યુવકો ડીસી પટેલના બધા ગ્રુપ વાળા ભેગા થયેલા, જે એમની વનમાં આવેલા, સ્વામી બધાને આશીર્વાદ આપ્યા. અને પછી એક જણાના કપાળમાં ચાંદલા જોયા, 2-3 ના ડીસીના બધા. સ્વામી કે કેમ બધા કરતા નથી, જાતે સ્વામીએ બધાના કપાળમાં ચાંદલા કરી દીધા કે આજથી જેટલાના કર્યા છે એટલા હંમેશા કરવા, હવે જોજો પાછા રહી જતા હોય તો. એ જે ગ્રુપ વાળા, સ્વામીએ કહ્યું કે હવે બધાએ તિલક ચાંદલો બરોબર વ્યવસ્થિત કપાળની અંદર કરવો. એવી એક યુવકોને પણ બહુ સારી સ્મૃતિ સ્વામીએ ત્યાં આપી દીધેલી. હવે અહીં આગળ સ્વામીશ્રી સ્પેનની અંદર પધાર્યા. સ્પેનમાં આપણે ખ્યાલ છે કોલંબસ, ક્રિસ્ટોફર કોલંબસ, એ ત્યાંથી અમેરિકા તરફ ગયેલો, એટલે આનું પૂતળું છે આમ હાથ બતાવતો, એટલે આમ અમેરિકા બતાવે. સ્વામીશ્રી ત્યાં ઉભા રાખ્યા, બાપા આમ આપ હાથ કરો, એને તો અમેરિકા બતાવ્યું, આપ અક્ષરધામ બતાવી દો. તો સ્વામી આમ હાથ કરેલો અને એ પણ એક સ્મૃતિ ત્યાં બહુ સારી રીતે આપી દીધેલી. ત્યાં એક ફ્રાન્સિસ કરીને એક સ્પેનિશ માણસ મળ્યો, હવે એનું નામ અત્યારે ભક્તિદાસ છે. હવે એટલું સુંદર સંસ્કૃત બોલે શ્લોકો અને એટલો બધો સરસ રીતનો 15 વર્ષથી બ્રહ્મચર્ય પાળે, એ કે મને સ્વામી મળ્યા મને શાંતિ થઈ ગઈ. એવા કેટલા લોકોને ત્યાં શાંતિ થઈ ગઈ. અને ત્યાં પણ બીજા બધા ભાઈઓ, ભરતભાઈ, હેમંતભાઈ, ઓનલી 2 ગુજરાતી છે, એ પણ ત્યાં મળી ગયા. અને ત્યાર પછી ત્યાંથી સ્વામીશ્રી 10મી તારીખે ત્યાંથી નીકળીને ઝુરિચ આવ્યા. હવે ઝુરિચની અંદર ફ્લાવિલમાં શાંતિભાઈ પટેલ, મેં હમણાં કહ્યું ને સ્વિટ્ઝરલેન્ડમાં જેના ખાસ પેલા કહેવાથી સ્વામીનો બધો પ્રોગ્રામ ગોઠવાયો, એટલે ત્યાં પૂજ્ય સ્વામીશ્રી પધાર્યા. એમના ઘેર પણ બહુ સારી રીતે થઈ, ત્યાં મોટી સભાઓ થાય એવું નહોતું, પણ એમને આજુબાજુના બધા આપણા ગુજરાતીઓ વસતા એ બધાને ભેગા કરેલા, એટલે એ દ્રષ્ટિથી સાંજે થોડી થોડી સભા થઈ અને બધાને કથા વાર્તાનો લાભ મળ્યો. શાંતિ બહુ, કારણ કે કોઈ પ્રકારની માથાવટ નહીં, એકદમ જેને કહેવાય ને પર્વતોની ખીણમાં એનું નાનું સરખું ઘર, અને ઠંડી નામ નિશાન નહીં. સ્વામી બહાર વોકિંગ કરતા અને એટલી બધી મજાની ઋતુ, ખુશનુમા ખુશ થઈ ગયા. અને પછી બીજે દિવસે અમારે ત્યાંથી પછી અમને આલ્પ્સના શિખર સેન્ટિસ ઉપર લઈ ગયા, કેબલ કાર ઉપર. હવે ત્યાં તો બરફ બરફ બરફ, અમને લાગ્યું કે ઠરી જઈશું એવું લાગશે, પણ બરફમાં અમને લાગ્યું કે જાણે અંદરથી ગરમાટો આવતો હોય ને એવું લાગે. એટલે સ્વામી પણ આમ તૈયાર થઈ ગયા અને સ્વામી ઠેઠ ઉપર ચડ્યા શિખરના ઉપર, ટોચ ઉપર, અને ત્યાંથી બરફ હાથમાં લઈ લઈને સંતો ઉપર, હરિભક્તો ઉપર ખૂબ ફેંક્યો, અને ચારે બાજુ બરફ, સંતો તો બરફમાં લસરા કૂદ્યા, એ તો બધું જુદી વસ્તુ છે, પણ સ્વામીએ ત્યાં બધાને ખૂબ આશીર્વાદ આપી દીધા. અને એમાં પણ ઠંડીનો અનુભવ અમને તો થયો નહીં, મેં તો આ રીતે જ ગયેલા, અને બહુ જ ત્યાં આનંદ આવી ગયો. અને ત્યાં પછી પૂજ્ય સ્વામીશ્રી પાછા પધાર્યા ત્યારે વોલ્ટર ફિશર ડેવિડ નામનો એક ભાઈ, જે સ્વામીશ્રીને અહીં મળેલો લંડનમાં 85માં, અને એની હોટલમાં શાકાહારી છે પોતે વર્ષોથી,
અને એની હોટલમાં આપણા સંતો અને ઈશ્વરચરણ સ્વામી બધાને ઉતારેલા. પછી સ્વામીને આશીર્વાદ લેવા માટે એ આવેલો, એને પણ બહુ જ આનંદ થઈ ગયો. બીજું એક અમને નવાઈ લાગી સ્વિટ્ઝરલેન્ડમાં કે હમણાં જે બધા ન્યુક્લિયર વેપન્સ થાય છે ને, એટલે બોમ્બ પડવાનો છે, બધા શેલ્ટર હાઉસ બંધાઈ ગયા છે. તો અમને આ શાંતિ ભી એમના ઘરની નીચે કેવું શેલ્ટર હાઉસ હોય ને કેવી રીતે ઘરી નામ જવાનું, બબે વર્ષ સુધી અંદર કેવી રીતે રહેવાય જવાય, અને એનો કેવો સામાન ને બધું હોય મૂકી દેવાનું, ખાવાનું ગારલા ગોદડા. અમે લાગ્યું કે લોકોનો ભય કેટલો છો, જીવવા કરતા મરવાની બીક વધારે થઈ ગઈ છે એવું અમને ત્યાં આવું બધું જોવાયું. અને ત્યાર પછી સ્વામીશ્રી ત્યાંથી નીકળી 12મી તારીખે ઓસ્ટ્રિયા એટલે વિયેના પધાર્યા. ત્યાં પણ સંતો ઝુરિચમાં અમારી પેલી શું કહેવાય વેન આવી ગયેલી, પેરિસથી છૂટી પડેલી, અને બધા યુવકો ત્યાં મળી ગયા. એમાં 5 સંતો બેસી ગયા, અને બધા અમારા પહેલા વિયેના થોડો વખત પહેલા આવી ગયા. હવે વિયેનાની અંદર તો એક જ હરિભગત આપણા મહેશભાઈ પાકા, હવે માંજાવાળા મધુભાઈના ભત્રીજા થાય, યુગાંડાથી આવેલા. અને મહેશભાઈનો પ્રેમ બહુ, રસિકભાઈ આપણા રસોડા, એમણે એને ખૂબ સત્સંગ સારી રીતે કરાવેલો છે, એટલે ત્યાં પણ એમને અતિ ભાવ. અને ત્યાં વીઆઈપી ટ્રીટમેન્ટથી સ્વામીને એરોડ્રોમમાંથી ઉતાર્યા, અને પછી ત્યાં સાંજે સભા થઈ. ગુજરાતી તો 2-3 અને બીજા બધા કોસ્મોપોલિટિયન બધા ઇન્ડિયન્સ, પણ બધી સભા બહુ સારી થઈ ગઈ. અને ત્યાં આપણા એમ્બેસેડર વિયેના ઓસ્ટ્રેલિયાના એ પણ સભામાં હાજર હતા, એ પણ બહુ પ્રભાવિત થયા. અને એ સ્વામીને કહ્યું કે સ્વામી આવું તમે અહીંયા આગળ આવીને કાર્ય કરો છો એ અમારા માટે બહુ જ આનંદનો વિષય છે. અને પછી સ્વામી બીજે દિવસે યોગી જયંતિ, અત્યારે આપણી યોગી જયંતિની સભા ચાલુ થયેલી છે, સાચી યોગી જયંતિ એટલે વૈશાખ વદ 12, એ વૈશાખ વદ 12ની યોગી જયંતિનો ઉત્સવ ત્યાં ઉજવાયો. સ્વામીને બગીમાં બેસાડીને ફેરવ્યા વિયેનામાં, ઘોડાગાડી ટક ટક ટક. અને પછી બપોરે જમ્યા પછી સ્વામીશ્રીએ પ્રથમનું 76મું વચનામૃત યોગી જયંતિને એક અદભુત સ્મૃતિ રૂપે સમજાયું. અત્યારે મારે બહુ ટાઈમ નથી એનો વિચાર નિરૂપણ કરવાનું, પણ યોગી બાપાએ અરે સુંદર રીતે પ્રમુખ સ્વામી મહારાજે સમજાયું કે અમને 4 માણસ ગમતા નથી શ્રીજી મહારાજ, કે કામી કૃતિ કપટી અને માની. હવે પછી સ્વામી કહ્યું કે એ બધી પ્રકૃતિનો ત્યાગ કરી અને પછી ભગવાન અને સંતના ગમતામાં રહેવું. સ્વામીશ્રી કહ્યું મનગમતું, પોતાના મનનું મરોડી અને મનગમતું અરે છોડાવી અને ગુરુના ગમતામાં રહેવું ને મોટા મોટો ભીડો. એટલા માટે સ્વામીશ્રીએ કહ્યું કે આપણે આ સત્સંગ કરાવો કોના હાથમાં છે, સત્પુરુષના. સમાસ કરાવો કોના હાથમાં છે, સત્પુરુષના. માટે આપણા મનગમતા બધા ઠરાવો મૂકી દેવા કે આમ કર્યું હતું ઠીક ને, આમ કર્યું હતું સત્સંગ સારો થાત ને, આમ ગોઠવણવ્યું હતું આમ સારું થાત, બધું મૂકી દેવું. આ કે પૂર્વ દિશા, એટલી સુંદર બળની વાતો કરી. કોઈક વખત રેકોર્ડિંગ સાંભળવા જેવું છે અને આપણા પ્રકાશમાં બધામાં મૂકીશું. પણ એ જીવનમાં યોગી ગીતાને પણ આપણે જોઈએ ને ફરીથી સ્મૃતિ કરાવી દે, જાણે યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી રૂપે બોલી રહ્યા હોય એવી ભાવના અમને એ વખતે થઈ. અને ઘણાના મનના કેવા સંકલ્પો કેવું બધું હશે બધું સ્વામીએ શાંત કરી દીધું. કોઈના મનમાં કંઈ આ થશે તે હશે, એટલો બધો આનંદ સ્વામી મહારાજ સ્વામી બાપાએ કરાવી દીધો. એટલા માટે કહ્યું કે સત્સંગ કરાવો એ બધું જ સંતના હાથમાં છે, આપણા ગુરુના હાથમાં. માટે આપણે આ બધી માથાઉટો મનની અંદરની મૂકી દઈ, એમના ગમતામાં રહેવું, ગુરુના ગમતામાં રહેવું, એના યોગી જયંતિ એમ બાપાએ સુંદર વ્યાખ્યા કરી. અને ત્યાર પછી સાંજે યુવકોએ એક નાની સભા કરી, એમાં યોગી દેતો દેતો ને દેતો એ કીર્તન બોલાયું. ત્યારે એ વખત સ્વામીએ કહ્યું કે યોગીજી મહારાજ તો ભગવાન આપવા જ પધારેલા. યોગી જયંતિ દિવસે વાત થાય છે કે ભગવાન જ એમને આપવા છે અને આપણે પણ એ જ લેવા. એમણે કાનમાં આંગળી નાખીને હેત કરીને ધબ્બો મારીને પણ ભગવાન આપી દીધેલા છે. પછી સ્વામીએ કહ્યું બધે સત્સંગ વધે, ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિ બધે વધે, એ આશીર્વાદ આપ્યા. અને કહ્યું કે સત્પુરુષ મળ્યા છે અને તે થકી ભગવાનની પ્રાપ્તિ થાય એવું સમજવું, એનું નામ કહેવાય જ્ઞાન. એ બધી સુંદર વાતો આપણે ત્યાં આગળ કરી. અને ત્યાર પછી બીજે દિવસે સ્વામીશ્રી અરે એ દિવસે સાંજે સ્વામીશ્રી પધાર્યા ડુસલડોર્ફ એટલે કે જર્મનીની અંદર. જર્મનીની અંદર હરિભક્તો તો બહુ ઓછા, એમાં આપણા તારાપુરવાળા ડૉક્ટર અરવિંદભાઈ, એ અરવિંદભાઈ 30-32 વર્ષથી ત્યાં છે અને ઘણા વખતથી ત્યાં પણ સત્સંગ જીવમાં ખરેખરો રાખેલો છે. એમના ભાઈ નરેશભાઈ પણ અહીંયા આગળ છે જ, અને એમણે પણ બધી વ્યવસ્થા કરેલા. મિત્રો પાટીલ, બીજા એક પિયુષભાઈ ગણાત્રા, એ બધાને લઈને આવેલા અને બહુ સારી રીતે સ્વામીને ઘેર પધરાવ્યા. બીજા દિવસે બધા ભાઈઓની સભા થઈ. ગરમી ઘણી હતી એટલે સ્વામી 2-3 કલાક તો પછી બહાર જે નદી કાંઠે પણ બધા ફર્યા, બેઠા, આનંદ કર્યો. આપણા સંતો હરિભક્તોને પણ 8-8 કિલોમીટર ફેરવ્યા બધે, એ બધા ફર્યા. સ્વામી તો મોટરમાં જઈને એમનું વોકિંગ કર્યું એટલું કર્યું, પણ આ બધાને ફરવાનું થયું અને ખૂબ આનંદ આવ્યો. વળતી વખતે
ચંદ્રવદન ભાઈ પીઠાવાલા, જેમને આ જ ગામમાં સત્સંગ થયેલો પીઠાવાલાને, અને પીઠાવાલા આપણી સુવર્ણ તુલાની કેસેટ જોઈને સત્સંગી થયેલા. એમની વર્લ્ડ વાઇડ બધી કંપનીઓ છે, એમાં હેડ ઓફિસ એમની વેસ્ટ જર્મની છે, ત્યાં પણ સ્વામી પગલા કરી આવ્યા, નજીક જ હતું, અને એને પણ ખૂબ આશીર્વાદ આપ્યો. કારણ કે સ્વામી એમના ત્યાં સુરતની બાજુમાં ડુમ્મસ છે, ત્યાં 10-10, 15-15 દિવસ રહીને આખા ગામમાં ત્યાંના માછીમારો ભાઈઓમાં પણ સત્સંગ કરાવેલો છે. એટલે આપણો જૂનો સંબંધ 85 પછીનો એમની સાથે થયેલો, એ બધી સ્મૃતિ ત્યાં આગળ થઈ, અને ત્યાર પછી પૂજ્ય સ્વામીશ્રી ત્યાંથી નીકળ્યા, અને આજે અમે 11:25 નીકળવાનું, પણ 11:40 એરોપ્લેન ઉપડ્યું, અને પછી સ્વામીશ્રી અહીં આગળ લગભગ 1:30 અહીં આગળ આપણને દર્શન આપવા માટે પધાર્યા, અને અત્યારે યોગી જયંતિની સભા માટે પૂજ્ય સ્વામીશ્રી રોપની અંદર એક જબરજસ્ત ડંકો વગાડ્યો. બધી ઋતુ અનુકૂળ થઈ. અમને કંઈક ઓસ્ટ્રેલિયામાં કે આ ઠંડામાં ઠંડો દિવસ, આજે વળતી ઠંડી આજે બહુ હોય. જર્મનીમાં કહ્યું કે અહીં તો અહીં આગળ આટલો મોટો બરફ જામી જાય, પણ એની જગ્યાએ મહારાજે એવી કૃપા કરેલી કે ગરમી ગરમી ને ગરમી જ રહી. કારણ કે સ્વામીશ્રી ભગવાનનું કાર્ય કરવા નીકળેલા, તો ભગવાન કેમ આગળ અનુકૂળતા ના કરે. બધી જ અનુકૂળતા બધી રીતે થઈ ગયેલી. એટલે યુરોપ યાત્રાનો પ્રથમ તબક્કો અહીં પૂરો થાય છે.